તાજેતરમાં જ ખાતર કૌભાંડ ગુજરાતને ધમરોળી રહ્યું છે તેવા સમયે અમરેલી સિટી વોચ ન્યૂઝ ચેનલ દ્વારા બગસરાના રસાયણના ડેપો ખાતે પહોંચી અને તેનું રિયાલિટી ચેક કરવામાં આવેલું હતું. તાજેતરમાં જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાતરને લગતું કૌભાંડ બહાર આવેલું છે અને અત્રતત્ર સર્વત્ર તેની ખેડૂતોમાં ચર્ચા થઈ રહેલી હતી. તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરામાં ખાતરના ડેપોમાં સિટી વોચ ન્યૂઝ ચેનલ દ્વારા મુલાકાત લેવામાં આવેલી હતી. બગસરાના GSFC ડેપોમાં સિટી વોચ ન્યૂઝ ચેનલના રિપોર્ટરે મુલાકાત લીધેલી હતી અને રિયાલિટી ચેક કરેલો હતો, જેમાં ખાતરની થેલીનું વજન ચેક કરવામાં આવેલું હતું અને વજન બરાબર નીકળેલું હતું. તમે હાથ લઈ જાઓ પડે અભિરાભાઈ, હું તો આપણા પાસે ફેરફાર થઈ જાય. 36 ગ્રામ બેટરી ડાઉન વધારે અને બેટરી નેટ વગર ની કોથળી નો આવી જાય. ત્યાં નીકળ્યો બગસરા લેવા પટેલ સમાજ નો પ્રમુખ છું રમેશભાઈ સુવજિયા. મને જાણતા હતા ટીવી ન્યૂઝમાં બધી જોતા કે ભાઈ અત્યારે ખાતર 500 કિલો 1.5 કિલો અત્યારે DAP માં વજન ઘટાડો આવે છે, તો ટીવી ઉપર ન્યૂઝ જોતા કે ભાઈ આપણે અહીંયા ડેપોમાં કે જે ખાતરનું વેચાણ હોય ત્યાં ખરેખર ખરાઈ કરવી જોઈએ. એટલે અમે બધા ખેડૂતને ભેગા કરીને અહીંયા ડેપો ઉપર, સરદાર ડેપો છે ત્યાં ડેપો ઉપર આપી ઇલેક્ટ્રિક કાંટો અમારો ઘરનો લાવી અને ચેક કર્યો કે ભાઈ બધા વચ્ચે ચેક કર્યો, બધી ગુણો કંપનીની 5-5 ગુણો બધી ચેક કરી, તો બધું વજન અમને ઓકે લાગ્યો. એટલે અમે કહીએ છીએ કે અહીંયા તો બધું લીગલી હાલે છે, પણ જ્યાં વજન ઘટ્યો હોય કે જે વસ્તુ બની હોય ખરેખર એની માટે પગલાં લેવા જેવું એવું હું માનું છું. એકચ્યુઅલી તમે બગસરા GATL ની મુલાકાત લીધી છે, મારું નામ લલિતકુમાર વી કનેરિયા છે. મને તમે જે પ્રોબ્લેમ GSFC GATL માં થઈ રહ્યો છે એના અનુસંધાનમાં જે અંડરવેટનો પ્રોબ્લેમને હિસાબે અમે જે 5 બેગ DAP 5 બેગ 1200 નો વજન કરેલો છે, પરંતુ તમારી રૂબરૂમાં અને અમારી ખેડૂતોની હાજરીમાં જે વજન કરતા કોઈ અંડરવેટ જોવા મળેલું નથી. 50.350 50.250 50.300 જેવું વજન બધી થેલીઓમાં જોવા મળેલું છે, માટે બગસરામાં કોઈ અંડરવેટનો પ્રોબ્લેમ મને જણાતો નથી.